ભુજ નગરપાલિકા દ્વારા ભુજિયા ડુંગરના વિકાસ માટે તળેટીની ફરતે સાયકલ ટ્રેક પાથવે અને ડિવાઇડર બનાવવા માટે રૂપિયા પાંચ કરોડ સિત્તેર લાખના કામોની ઈ ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ કરી છે જેના વિરોધમાં વિપક્ષે આ કામગીરી માટે જારી કરાયેલા ટેન્ડર નોટિસ રદ કરવાની માંગ કરી છે ભુજ સુધરાઈના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત જિલ્લા કલેક્ટર નગરપાલિકા નિયામક તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીને લેખિત રજૂઆત કરીને આ કામ માટે મંગાયેલા ઇ ટેન્ડર નોટિસને રદ કરવાની માંગ કરી છે તેમણે દાવો કર્યો હતો કે ભુજીયા ડુંગરનો વિકાસ સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તક ચોક્કસ વિઝન સાથે કરવામાં આવી રહ્યું છે તેમજ આગામી ટૂંક સમયમાં વડાપ્રધાન આ કામના લોકાર્પણ માટે પણ આવી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ પણ ચોક્કસ વિઝન વિના પાંચ કરોડ સિત્તેર લાખના કામો માત્ર દોઢ માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવાની યોજના નાણાંનો વ્યય હોવાનું તેમણે ઉમેર્યું હતું અને આ કામગીરીમાં પાંત્રીસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થવાની દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી આપી શકાતું નથી પાણીની સમસ્યાથી પીડાતા લોકોની વેદના સુધરાઈના સત્તાધીશોને દેખાતી નથી રસ્તાના કામો ગટરના કામો સફાઈ રોડલાઇટના ઠેકાણા નથી ત્યારે સુધરાઈ દ્વારા લોકોની મૂળભૂત કામો અને જરૂરિયાતો પૂરી કરવામાં રસ નથી અને ભ્રષ્ટાચાર આચરવા વિના વિચારે કરોડોના કામો ભુજિયાની ફરતે સાયકલ ટ્રેક બનાવવા કરાઈ રહ્યા છે જેની સામે વિપક્ષી વિરોધ નોંધાવીને ઈ ટેન્ડર નોટિસ રદ કરવાની માંગ કરી હતી ભુજમાં છતરડી તળાવની ફરતે વોકવે બનાવાયો છે તેના નિભાવના કોઈ ઠેકાણા નથી આ ઉપરાંત શહેરની અનેક નાની મોટી સમસ્યાઓની રજૂઆતો સાથે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આ ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની માંગ કરી હતી સામાન્ય સભાની અંદર મળ્યો નહીં સામાન્ય સભાની અંદર પણ અમે એ જ કહેવા માંગતા હતા કે લોકોને ભુજની જાહેર જનતાને તમે સ્પષ્ટ કરો કે તમે આ છ કરોડ સેના માટે વાપરો છો પહેલા પણ જ્યારે વોકવે બન્યું હતું એ વોકવેમાં પણ તમે જેમ જોશો તેમ ભ્રષ્ટાચાર થયું હતું ફરીથી આ વોકવે ભ્રષ્ટાચારના એપી સેન્ટર સાથે આવે છે પાંચ કરોડ અને સિત્તેર લાખ રૂપિયાનો ખર્ચ એટલે ઓછામાં ઓછા પાંત્રીસ ટકાથી વધુ તો ભુજ નગરપાલિકાની અંદરનો ભ્રષ્ટાચાર હશે પદાધિકારીઓ અધિકારીઓ આની અંદર માત્ર ભ્રષ્ટાચારના હેતુથી જ આ પચાસ દિવસની અંદર આ આખું કામ કરવા માંગે છે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે કચ્છ પધારતા હોય એકત્રીસ ડિસેમ્બરનું રણમાં ઉજવવા માટે આવતા હોય અને એમના ભુજીયાના ફેસ વનનું જ્યારે ઉદઘાટન કરતા હોય એની સાથે ભુજ નગરપાલિકાને પણ હવાતિયા મારવાનો વધુ શોખ હતો કે અમે ક્યાંય પણ પાછળ ન રહી જાય અમે પણ વડાપ્રધાનની નજરમાં અમારું પણ એક કામ બતાવી દઈએ આ કામ બતાવવા માટે માત્ર પ્રજાજનોના પૈસાને કઈ રીતે વેડફવા એનો જ એક ઉદ્દેશ લઈને જ્યારે નગરપાલિકાના નગર અધ્યક્ષ કારોબારી ચેરમેન ચાલતા હોય ત્યારે ચોક્કસપણે પ્રજાના પ્રતિનિધિ તરીકે એક વિપક્ષના નેતા તરીકે મારી પહેલી ફરજ થાય છે કે આ કામ અટકે આ કામની લોકો સુધી ખબર પડે અને હું એટલું જ કહું છું કે લોકોને જાગવાની જરૂર છે ભુજના પ્રજાજનો ચેતો નહીં તો આ પાંચ પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયા આપના જ પૈસા માત્ર ભ્રષ્ટાચારના હેતુ માટે વપરાશે